નોકરીથી વધારે જો તમે નફો મેળવવા માંગતા હો તો બિઝનેસ કરો. નમસ્કાર, ખબરછે ડોટ કોમ પર હમીતા આપ સૌનું સ્વાગત કરું છે. નોકરીથી વધારે જો તમે નફો મેળવવા માંગતા હો તો બિઝનેસ કરો, અને એમાં તમને દરરોજ 5000 રૂપિયાની કમાણી થઈ શકે છે. આ બિઝનેસ કેવી રીતે કરી શકો? તો સૌથી પહેલાં તો તમને કહી દઉં કે 4000 રૂપિયાનું તમે સરળતાથી એ તો કમાઈ જ શકો છો, અને એમાં બ્રાન્ડ્સની જે કોમ્પિટિશન જે છે એનો પણ તમને બહુ પ્રોબ્લેમ નહીં મળે, તકલીફ નહીં અનુભવાય. અને એ છે કેળાની ચિપ્સનો બિઝનેસ. વેલ, તમને કહી દઉં કે કેળાની ચિપ્સ જે છે એ આમ જોવા જઈએ તો ઘણી બધી રીતે ઉપયોગી છે. ઘણા બધા લોકો ઉપવાસમાં એનો ઉપયોગ કરતા હોય છે, જૈન ધર્મના લોકો, તો જે લોકો કંદ મૂળ જે છે ગ્રહણ નથી કરતા એ લોકો માટે ચિપ્સના ઓપ્શન તરીકે કેળાની ચિપ્સ જે છે ખાસી એવી લોકપ્રિય છે. આ માર્કેટ સાઇઝ જે છે એ પણ ખાસું એવું એનું નાનું છે, એટલે જ્યારે પરંપરાગત રીતે નજર સામે ચિપ્સ તળાતી હોય તો એ ખાવા માટે, એ ખરીદવા માટે લોકો લલચાતા પણ હોય છે. કેળાની ચિપ્સ બનાવવા માટે ઘણા બધા પ્રકારની મશીનરી જે છે ઉપયોગમાં લવાય છે, અને કાચા માલના રૂપમાં મુખ્ય રૂપે કાચા કેળા, મીઠું, ખાદ્યતેલ અને અન્ય મસાલાઓનો ઉપયોગ થાય છે. અને આ મશીન જે છે એ તમને સરકાર પણ એમાં મદદ કરતી હોય છે. કેળાની ચિપ્સ બનાવવા માટે કેળાને ધોવાની ટેન્કની જરૂર પડશે, કેળાને છીલવા માટેની મશીનની જરૂર પડશે, અને પાતળા ટુકડા બનાવવા માટેના મશીનની પણ જરૂર પડશે. આ ટુકડા જે છે ફ્રાય કરી શકાય એવું મશીન, મસાલાને મિક્સ કરી શકે એવું મશીન, અને પાઉચ પ્રિન્ટિંગ મશીનની પણ જરૂર પડશે. જ્યારે તમે રાજપીપળા જાઓ છો, રાજપીપળાથી નીલકંઠ ધામ તરફ જાઓ છો, ત્યારે રસ્તામાં ઘણા બધા તમને આ પ્રકારના કેળાની ચિપ્સ બનાવનારા, એમ કહી શકાય કે મોટી મોટી દુકાનો જોવા મળશે, જ્યાં આગળ તમે કેળાની ચિપ્સ જે છે એ ખરીદી શકો છો. અને અલગ અલગ વેરાયટીના, એમાં પણ પાછું એવું નહીં કે એક જ વેરાયટી, અલગ અલગ વેરાયટીના. ઇન્ડિયા માર્ટ, અલીબાબા જેવી ઈ કોમર્સ વેબસાઇટ પર તમે જઈને ઓફલાઈન અથવા તમે ઓફલાઈન પણ જઈને એના મશીનરી જે છે ખરીદી શકો છો, જેમની કિંમત 30,000 થી 50,000 રૂપિયા જેટલી હોય છે. આ મશીનોને સેટ કરવા માટે તમારે 4 થી 6 હજાર સ્ક્વેર ફીટનું એક સ્પેસ જોઈશે, અને એ તમને લાંબા ગાળે ખાસું ફાયદાકારક પણ બનશે. ધારો કે તમે 100 કિલોગ્રામ ચિપ્સ બનાવો છો તો લગભગ 240 કિલો કાચા કેળાની જરૂર તમને પડશે. એમાંથી કિંમત જે છે 2000 રૂપિયાની આજુબાજુ પડશે કાચા કેળાની. એની સરખામણીમાં એને તળવા માટે 25 થી 30 લિટર તેલની જરૂર પડશે. તેલ જો 80 રૂપિયા પ્રતિ લિટર હોય તો એના હિસાબે 2400 રૂપિયા થાય, પણ હવે એ 100 રૂપિયા છે તો કદાચ આપણને 3000 રૂપિયા જેવા થાય. ચિપ્સ ફ્રાયર મશીન જે છે એની વાત કરીએ તો 10 લિટર ડીઝલ પ્રતિ કલાકનું કન્ઝ્યુમ કરે છે, અને 20 થી 22 લિટર ડીઝલ એમાં લાગશે. અને તળવા માટે 1 લિટર ડીઝલ જો 80 રૂપિયાના હિસાબે ગણીએ આપણે, 80, 85, 86 રૂપિયા હિસાબે, તો 22 લિટર જે છે એનો 1700 થી 2000 રૂપિયા જેટલો ખર્ચ બેસે છે. અને મીઠું અને આથી બધું લઈએ તો 500 રૂપિયા એનો ખર્ચ આવે છે. હવે એને જ્યારે તમે એનો ભાવ, પડતર ભાવ 70 રૂપિયા જેવો પડશે, જેને 1 કિલો તમે જો 10 રૂપિયા પણ પ્રોફિટ કમાવ છો તો દિવસમાં 50 કિલો ચિપ્સ પર તમને 5000 રૂપિયાની કમાણી સરળતાથી થઈ શકે છે. આ બિઝનેસ વિશે ચોક્કસથી તમે વિચારી શકો છો. ફરીથી મળીશું આ જ રીતે ખબર છે .com પર આ જ પ્રકારની માહિતી લઈને. ત્યાં સુધી મને આપો રજા. થેન્ક યુ સો મચ.